22 જાન્યુઆરીના રોજ સમગ્ર દેશ જ્યારે રામોત્સવની ઉજવણી કરવામાં વ્યસ્ત બની ગયો છે ત્યારે દરેક લોકો પોતાની યથાશક્તિ મુજબ અને પોતાના ક્ષેત્રમાં ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે અને જેના ભાગરૂપે મોરબીના પણ એક ઉદ્યોગપતિ દ્વારા પ્રભુ શ્રી રામની મંદિર સાથેના ચિત્રવાળી ટાઇલ્સ બનાવે છે અને ફેક્ટરીના દરેક લોકોને આ ટાઇલ્સ પોતાના ઘર ઓફિસ કે દુકાનોમાં લગાવવા માટે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે ત્યારે આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ પણ સતર્ક બની ગઈ છે અને વિવિધ ધર્મના લોકો સાથે બેઠકો યોજીને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ફેક્ટરીમાં અમે વિટ્રીફાઈડ ટાઇલ્સનું પ્રોડક્શન કરીએ છીએ, ગ્લેઝ વિટ્રીફાઈડ ટાઇલ્સ જે ઓલ ઓવર વર્લ્ડ સપ્લાય છે. અમે મોરબીમાં અમારા સેગમ ટાઇલ્સના મેઇન ડિરેક્ટર શ્રી મુકેશભાઈ કુંડારિયાના હેતુથી એક એવું આયોજન કર્યું છે કે તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં જે રામ મંદિરનો મોટો હ્યુજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થઈ રહ્યો છે એને અનુલક્ષીને અમારી ફેક્ટરીમાં અમે એક સિરામિક ટાઇલ્સની ઉપર શ્રી રામ ભગવાનની મૂર્તિ અને એની સાથે મંદિર એ અમે છબી એક પ્રતિબિંબ એક ટાઇલ્સ પર બનાવ્યું છે કે જે અમે એક પ્રસાદ સ્વરૂપે અમારા ફેક્ટરીમાં કામ કરતા લેબરને ત્યાં મંદિરની બાજુમાં રાખી શકીએ, એમના ઘરમાં દિવાલ પર લગાવી શકીએ. 2024 અયોધ્યા મંદિરમાં જે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર દેશ નહીં પરંતુ દેશોદેશમાં કે જ્યાં હિન્દુઓ વસેલા હોય બધી જગ્યાએ એવો માહોલ છે, નાના ભૂલકાઓથી માંડી અને વડીલો સુધી કે જ્યાં ઠેર ઠેર આપને સાંભળવા મળતું હોય રામ આયેંગે રામ આયેંગે, ને ત્યારે આપણે અંદરથી પણ એવી અનુભૂતિ થાય કે આપણે પણ રામમય બની ગયા હોય. ને ત્યારે અમને એક એવી પ્રેરણા થઈ અને અમારા MD શ્રી મુકેશભાઈ કુંડારિયા જે સિરામિક એસોસિએશનના પ્રમુખ પણ છે એમણે અમને સજેશન કર્યું કે સમગ્ર દેશમાં આવો માહોલ છવાયેલો છે ત્યારે આપણે પણ આ બાબતે કંઈ કરવું જોઈએ અને એમણે અમને એક ટાઇલ્સ કે જેમાં ભગવાન શ્રી રામનું મંદિર તેમજ રામની મૂર્તિ બંને આવી જાય એવી એક ટાઇલ્સ પ્રિન્ટ કરવા માટે અમને સજેશન કર્યું. અયોધ્યા ખાતે રામ મંદિરમાં જે પ્રાણ પ્રતિષ્ઠાના પ્રોગ્રામ છે એ કાર્યક્રમ અનુસંધાને જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાઓ ઉપર એની ઉજવણી થનાર છે. એ બાબતે મોરબી સમગ્ર મોરબી જિલ્લામાં આજે ઉજવણી છે, આજે તહેવારના ભાગરૂપે અલગ અલગ જગ્યાઓ ઉપર કાર્યક્રમ કરવામાં આવનાર છે. એ ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂર્ણ થવામાં આવે એના માટે સમાજના અલગ અલગ તબક્કાના આગેવાનોને અહીંયા બોલાવીને અને એના સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી. પોલીસ પાસેથી શું અપેક્ષાઓ છે આ તમામ આયોજકો અને આગેવાનોની એ બાબતની ચર્ચા કરવામાં આવી, સાથે સાથે પોલીસની અપેક્ષાઓ આ તમામ આયોજકો અને આગેવાનો સાથે શું છે એ પણ જણાવવામાં આવ્યું.